બાલેજ જનરલ હોસ્પિટલ ખાતે પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સનું સંતરામ મંદિરના ગણેશદાસજીના મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાલેજ જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ દ્વારા હાજી અયુબભાઈ, ઇસ્માઇલભાઈ મેટ્રો મોટરવાળા, વરાહાજી અયુબભાઈ, આદમભાઈ ટપાલી, વિદ્યાનગર, બાલેજ જનરલ હોસ્પિટલના સહયોગથી આજરોજ પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ શ્રી ગણેશદાસજી મહારાજ મસ્જિદના પેશ ઇમામ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડાયરેક્ટર જુનેદ મોદી, હોસ્પિટલના તમામ ડૉક્ટરશ્રીઓ, અગ્રણીઓ, આજુબાજુ ગામના લોકો તેમજ ઇલિયાસભાઈ કાજી, આસિફભાઈ ઠાકોર, ભાલેજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સથી આજુબાજુ રોડ રસ્તા એક્સિડન્ટમાં દર્દીઓને ઘણી કામ આવશે અને સેવાના ઉદ્દેશથી આ પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં આ એક આધુનિક સાધનોથી સુસજ્જ એવી ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ વાન છે, જે સંતરામ મંદિરના મહંતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એફ એ કાઝી કાલુબડેનો રિપોર્ટ. જલ્દીથી જલ્દીમાં પેશન્ટ અહીંયા પહોંચી જાય એવું થઈ શકશે. અહીંયા ભાલેજ જનરલ હોસ્પિટલમાં જનરલ્સ છું. હું ખુશ છું કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન ઇઝી થાય એ માટે એમ્બ્યુલન્સ આવી છે. સો વધુને વધુ લોકો એનો લાભ લે એવો અમે પ્રયત્ન કરીશું. નામ મેડમ? હું ડૉક્ટર અગ્નિ પટેલ, ગાયનેકોલોજિસ્ટ છું. કેટલા ટાઈમની સર્વિસ? હોસ્પિટલમાં તમે સેવા આપો છો ત્યાં દર્દી માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી એના માટે તમે શું કહેશો? એટલે મેં જ્યારથી જોઈનિંગ કર્યું છે, જ્યારથી હોસ્પિટલ ખુલ્યું છે ત્યારથી જ હું અહીંયા છું. અને હવે પોતાની હોસ્પિટલની પોતાની એમ્બ્યુલન્સ આવી ગઈ છે એ વાસ્તુથી અમારે બહુ ખુશી છે. મારા શ્રી સાર્વજનિક હોસ્પિટલ ડૉક્ટર મોદીએ અપોઇન્ટ કરીને આપને બોલાવ્યા, એના વિશે આપ શું કહેશો? ડૉક્ટર મોદીએ બોલાવ્યા અને એમ્બ્યુલન્સથી અર્પણ વિધિ જે દર્દીઓને બહુ જરૂરી છે અને એવા દર્દીઓને રિફર કરવા હોય તો એમ્બ્યુલન્સની અંદર જે બધી વ્યવસ્થાઓ છે એ જોઈને વધારે આનંદ થયો મને કે દર્દીને સારામાં સારી રાહત એમ્બ્યુલન્સમાં તો મળી જ રહેશે પણ એથી તાત્કાલિક અને રિફર કરીને ડૉક્ટર મોદી જે રીતે કામ કરી રહ્યા છે એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આ હોસ્પિટલ દ્વારા આ હાઈવે ઉપર જે જનાર આવનાર છે એને કોઈ પણ તકલીફ હશે તો એને તરત સારવાર પ્રાપ્ત થશે એવી અપેક્ષા રાખું છું. મારું નામ ડૉક્ટર ડૉક્ટર ભવાનીસિંહ રાજપુરોહિત, હું પોતે એક એમ્બ્યુલન્સ ડૉક્ટર છું. હોસ્પિટલ માટે સેવા માટે શું કહેશો? હોસ્પિટલ માટે સેવા માટે જે અત્યારે એમ્બ્યુલન્સ આવી છે એ એમ્બ્યુલન્સથી અમને બી ફાયદો થવાનો છે, એઝ વેલ એઝ જે પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તેમને નિયર બાય મોટા સેન્ટર હોસ્પિટલમાં મોકલવા માટે જે ટ્રાન્સપોર્ટેશનમાં અમને બી સરળતા પડશે અને પેશન્ટ ને બી બેનિફિટ બહુ સરસ રીતે મળશે તેની ઉમેદ રાખીને આજે અમે કાલે જ